અંતે કચ્છ બ્રાન્ચ કેનાલમાં નર્મદાના નીર વહી નીકળ્યા. છેલ્લા બે મહિનાથી પીવાના પાણીની સમસ્યા કચ્છ અને વાગડ વિસ્તારના રાપર તાલુકામાં જોવા મળી હતી. રાપર તાલુકાના મુખ્ય મથક રાપર અને તાલુકાના 92 ગામ અને 227 વાંડ વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી થઈ હતી. ત્યારે ગત તારીખ 30/5/22 રોજ સલીમગઢથી કચ્છની જીવાદોરી સમાન કચ્છ નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલા મોમાયા મોરા માંજુવાસ થઈને ફતેહગઢ હમીરપર નંદાસર સુવઈ થઈ ભચાઉ તાલુકામાં થઈ ટમ્પર ડેમમાં પાણી ઠાલવવામાં આવશે, જેથી રાપર ભચાઉ ગાંધીધામ કોમ્પ્લેક્સ સહિત કચ્છ માટે પીવાના પાણીની વ્યવસ્થા સુદૃઢ બની જશે. આજે રાપરથી 5 કિલોમીટર દૂર આવેલા નંદાસર પાસે 3 મીટરથી વધુ નર્મદા કેનાલમાં વહેતા નીર જોવા મળ્યા હતા. આમ રાપર સહિત સમગ્ર કચ્છમાં પાણી માટે વલખા મારી રહ્યા હતા, તે સમસ્યા હલ થશે. હાલ 500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આગામી દિવસોમાં 1200 ક્યુસેક પાણી છોડવામાં આવશે તેવું નર્મદા કેનાલના અધિકારીઓએ જણાવ્યું હતું.